ભાજપાના વરિષ્ઠ નેતાઓ તેમજ યુવા મોરચાના કાર્યકરો દ્વારા આગામી લોકસભાની બેઠકને લઈને ભવ્યાતિ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું. નસવાડી સંખેડા 139 વિધાનસભાના ભાજપના યુવા કાર્યકરો તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓની નિગરાનીમાં હજારોની સંખ્યામાં બાઇક રેલીમાં લોકો જોડાયા ને આવનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાવાના એંધાણ બતાવી દેવામાં આવ્યા છે. જ્યારે પાકિસ્તાનના ચુંગલમાંથી માત્ર ગણતરીના કલાકોમાં જ ભારત એરલાયન્સના વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવામાં સ્વાગતમાં નસવાડીના મુખ્ય માર્ગો પર દેશભક્તિના ગીત સાથે રેલી કાઢવામાં આવી હતી. સમગ્ર ભારત દેશ જેની રાહ જોઈ રહ્યો હતો એવા વિંગ કમાન્ડર અભિનંદનને માત્ર 60 કલાકમાં જ પાકિસ્તાની ફોર્સ દ્વારા છોડી દઈને ભારત પરત વતન મોકલવામાં આવતા સમગ્ર ભારત દેશમાં તેઓના સ્વાગતને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના એસટી ડેપોથી 139 વિધાનસભાના ધારાસભ્ય તેમજ ભાજપના નસવાડી તાલુકા પ્રમુખ ભાજપાના વરિષ્ઠ નેતાઓ તેમાં યુવા ભાજપાના કાર્યકરોની નિગરાનીમાં નસવાડી નગરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે દેશભક્તિના ગીત સાથે બાઇક યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આ તમામ કાર્યકરો દ્વારા દેશના કમાન્ડર અભિનંદન સ્વાગત કરીને તેઓના તેમજ મોદીના નારા બોલવામાં આવ્યા હતા. જ્યારે અગાઉ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર ભારતમાં ફરીથી જ ભાજપનો ભગવો લહેરાશે અને મોદીજી વડાપ્રધાન બનશે એવા એંધાણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા. આજે સંખેડા વિધાનસભામાં સંખેડા બોરેલી અને નસવાડીના અમારા યુવા મોરચા દ્વારા આજે લગભગ 300 જેટલા બાઇકની રેલી, યુવાનોની રેલી મોદી સાહેબની સૂત્રો બોલાવતા અગલી સરકાર કિસકી હોગી, મોદી સાહેબ કી હોગી, આ સૂત્રો બોલા યુવા મોરચામાં જૂન જનોદ અને ભારત માતા કી જે બોલાવતા આખા નસવાડી બજારમાં ફરતા લોકોનું અભિવાદન ઝીલતા લીચા આ રેલી હાઈસ્કૂલે પહોંચી છે અને આખા સંખેડા વિધાનસભાની અંદર એક જ જવા થયો છે, શહીદોનું બલિદાન એરે નહીં જવા દઈએ. સાહેબ, આ રેલી કરવાનો મેઇન અર્થ શું છે? અમારા મોદી સાહેબનો અમારી પાર્ટીની એક સૂચના હતી કે ભાઈ આ રેલીથી આ દેશના શહીદો જે શહીદ થયા છે એને એના કુટુંબને એને જોશ મળે, આખા મોદી સાહેબને જોશ મળે ભાઈ, આખા દેશની અંદર આખા દેશમાં આજે યુવા મોરચાની બાઇક રેલી નીકળી છે. આવનારા દિવસોની અંદર પ્રધાનમંત્રી મોદી સાહેબ ફરતી બનવાના છે, એનો આજે જુસ્સો છે ભાઈ. બોલો ભારત માતા કી.